મને ગમ્યું શ્રેણીમાં અમે વાત કરીએ છીએ કોઈ ગમેલા પુસ્તકની કે પછી કોઈ ગમતા સ્થળ વિશેની. તો આજે મને ગમ્યું શ્રેણી અંતર્ગત મીનલ અંતાણી અને ત્રિલોક સંઘાણી સાથે અમૃતા ઇમરોઝ પુસ્તક વિશેની વાત સાંભળીએ. નમસ્કાર મિત્રો. મિત્રો, ફરીકવાર આજે આપણી સાથે છે મિનલ અંતાણી. મિનલ, આજે તમારા હાથમાં કંઈક સ્ક્રિપ્ટ છે, તમે શું લઈને આવ્યા છો? હા જી, આપણે આજે સર એક પુસ્તક વાંચ્યા પછી મિત્રો સાથે તેની થોડી ચર્ચા કરીશું. હા, એટલે મિત્રો, આપણી જે શ્રેણી છે મને ગમ્યું, એમાં મિનલ આજે એમના ગમતા પુસ્તકની વાત કરશે. હા, તો મિનલ, કયું પુસ્તક તમે પસંદ કર્યું છે? મેં પુસ્તક પસંદ કર્યું છે, એમનું નામ છે અમૃતા ઇમરોઝ. બરોબર. જેમના લેખક છે ઉમા ત્રિલોક, અને તેમનો સુંદર મજાનો અનુવાદ કર્યો છે શ્રી ભદ્રાયુભાઈ વચરાજાનીએ. તો પુસ્તકની વાત શરૂ કરશો? હા જી, આપણે દોસ્તો સાથે વાત કરવાની છે, એટલે પુસ્તક પણ કંઈક દોસ્તો સાથેની જ વાત લઈને આવ્યું છે. બહુ સરસ. અને આપણે રોજબરોજ દોસ્તો બનાવીએ, અને એ દોસ્ત સાથે આપણા સુખ દુઃખની હળવાશથી વાતો કરીએ, પ્રેમ ભર્યા હળવાશના આ સમયને આપણે માણીએ. બરોબર. તમારા બધાના મતે મિત્રો દોસ્ત એટલે આવું જ ખરું ને? એકદમ. પરંતુ અહીં મારા મત મુજબ થોડી વાત કરીએ, એટલે કે આ પુસ્તકના વાંચન પછીની. તો પરમ મિત્ર જો આપણે કોઈને બનાવીએ છીએ, તો મારા મત મુજબ એ પરમ મિત્ર એટલે પુસ્તક. વાહ. અને જે હંમેશા આપણા સુખ અને દુઃખ બંનેમાં સાથ આપે, આપણને જે શીખવું હોય તે શીખવાડે, સમજાવે, અને હા, એક જ વખત નહીં, જેટલી વખત માંગો એટલી વખત આપણને એક જ સરખી રીતે શીખવાડે. આ સમયે મારી આપ સૌ મિત્રો સાથેની એક જે વાત કરવાની છે, એ પંજાબી અર્ધી સદીની ચુનંદા કવિત્રી અમૃતા અને ઇમરોઝની પ્રેમ કહાનીની છે. આ પુસ્તક ઉમા ત્રિલોક દ્વારા લખાયેલ, અને તેમાં અમૃતા ઇમરોઝ અમૃતા પ્રત્યેનો પ્રેમ અને શ્રદ્ધાની ભાવુક પ્રતિક્રિયાથી તે પુસ્તકની શરૂઆત થાય છે. અચ્છા. આગળ જતા મિત્રો કેવું છે કે આ સંબંધો, એમનો સામાજિક રોષ, ઘર પરિવાર વાળા તરફથી માંગવામાં આવતી રકમ વગેરે વગેરે ઉમા ત્રિલોક માત્ર આપણને અહીંયા સમજાવતા જ નથી, પરંતુ તેની સાચી ઓળખ આપે છે. મિનલ, હું આ પુસ્તકની વાત થોડી આગળ વધારું. હા. તો મિત્રો, આજના જમાનામાં આ પુસ્તક એવું છે કે આપણને એક અલગ રીતે એક સંબંધોની વાત કરે છે. હા જી. અહીં અમૃતાજી પોતાના રોલને નિભાવતા જ પોતાનું સ્વપ્ન પૂર્ણ થાય છે તેમ ખુદ સ્વીકારે છે. સાચી વાત છે. આપણે બધા કેરિયર ઓરિયન્ટેડ દોડ, આપણે બધા એમાં, આપણે બધા આ દોડમાં સામેલ છીએ. હા જી. પણ આપણે અમૃતાજીનું દ્રષ્ટાંત લઈને આપણે અલગ રીતે વિચારીએ તો આપણને એક અલગ અનુભવ થાય છે. હા જી. હવે એ આપણે વાત કરીએ તો અત્યારે કેરિયર ઓરિયન્ટેડ મિત્રો કેવી વાત છે કે બસ સ્ત્રીને માત્ર કેરિયર જ બનાવવું છે અને સામાજિક લાઈફ પાછળ રાખી દેવી છે. પરંતુ અહીંયા એક બહુ જ સરસ દ્રષ્ટાંત છે કે અમૃતાજી એવું વિચારે છે કે મારું જે સ્વપ્ન છે એ હું મારા ફેમિલીની ફરજ બજાવતા બજાવતા જ પૂરું કરું છું, એટલે કે એ જ મારું મહત્વનું સ્વપ્ન છે. બીજી વાત, અનુવાદ કરતી વખતે પણ બહુ જ સરસ રજૂ થઈ છે કે લિવ ઇન રિલેશનશીપ, કે જેનો સમાજમાં ક્યાંક સ્વીકાર થાય અને ક્યાંક ન પણ થાય. જી. પરંતુ અમૃતાજી અને ઇમરોઝનું ઉદાહરણ અત્યારે એવું છે કે જે લિવ ઇન રિલેશનશીપ કરતા લવ ઇન રિલેશનશીપ વધારે પુરવાર થાય છે. એટલે આવી અદ્ભુત વાત સાથે થોડી વાતને આગળ વધારીએ તો અમૃતાજીનો જન્મ દિવસ એટલે કે જન્મ 31 ઓગસ્ટ ના રોજ આવે છે. હવે લેખક જે છે એમને અમૃતાજીને મળવાની અંતરની ઈચ્છા, જી, એટલે એમણે ઘણી બધી વખત કોશિશ કરી કે તેઓ ફોનથી પત્રથી તેમને મળવાનું ગોઠવે. એમ કરતા કરતા એમને એક વખત અમૃતાજીના મિત્રને પત્ર લખ્યો, ફોન કર્યો કે મારી આવી પરમ ઈચ્છા છે, તો આપણે 31 ઓગસ્ટના દિવસે તેમને મળવાનું ગોઠવીએ. હવે તેમનું રૂબરૂ મળવાનો સમય આવી ગયો. બરોબર. વાતો કરવી હતી તેમની સાથે, ઘણી બધી જે પોતાની મનની વાતો છે એ એમણે અમૃતાજી સાથે શેર કરવી હતી. જી. અને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા તેઓ ઘરે પહોંચી ગયા. હવે આ લેખક અમૃતાજીના ઘરે પહોંચ્યા. હા જી. એ સમયે એમને ગીત યાદ આવે છે. કયું ગીત યાદ આવે છે? હા, એ યાદ આવે છે, સૈયા મારી ગલીને છેલકડી પહેરાવી. વાહ.
હવે અહીંયા છલકડી એટલે શું? તો કે કાનની બુટ્ટીની ઉપર પહેરાતી બીજી માળા. ઓહો, એટલે કે લેખક છે અત્યારે એમના મનમાં એવો વિચાર કરે છે કે હું એમના ઘર તરફ પ્રયાણ કરીશ, એમના ઘરે પહોંચીશ ત્યારે સુંદર મજાના ફૂલોથી હું એમનું સ્વાગત કરીશ અને એમને જોઈ અને મારું હૃદય એકદમ દ્રવી ઉઠશે. એટલે કે અહીંયા આપણે આપણે આમ પણ આપણે જ્યારે કોઈ મિત્ર કે દોસ્તને પણ મળવા જઈએ, હાજી, તો આપણને એ ફિલિંગ એવી છે કે જે આપણા દિલને સ્પર્શી જતી ફિલિંગ, રાઈટ, અને દોસ્તી બંને તરફથી હોય અને એ જે દ્રશ્ય હોય એ અદ્ભુત દ્રશ્ય હોય છે. આપણે મિત્રો પુસ્તકમાં મુખ્ય જે વાત થઈ છે એના તરફ થોડા આગળ આવીએ. જી, અમૃતા ઇમરોઝના શુદ્ધ અને પવિત્ર પ્રેમની અહીંયા જે ચર્ચા થઈ છે એ હું એક દ્રષ્ટાંત દ્વારા રજૂ કરીશ. હા, એ દ્રષ્ટાંત મિનલ બહુ મહત્વનું છે. જી, હવે લેખક તેમને મળવા ગયા ત્યારે અમૃતાજી ઇમરોઝનો હાથ પકડી અને ધીમે ધીમે ચાલી રહ્યા હતા. તરત જ લેખકે કહ્યું કે કદાચ મને આવતા મોડું થઈ ગયું, તે બદલ હું માફી ચાહું છું. ત્યારે અમૃતાજીએ ખૂબ સરસ જવાબ આપ્યો કે ના, વાસ્તવમાં અમે સમય કરતા વહેલા આવી ગયા છીએ. એટલે કઈ કેટલી સુંદર વાત છે કે અમૃતાજી અને ઇમરોઝને પોતાનો સમય ગાળવા માટે તેઓ અગાઉથી પહોંચી ગયા અને દોસ્તને એવું ફીલ ન થાય કે હું લેટ છું, માટે કેટલી સરસ રજૂઆત. બીજું કે તેઓ સ્વાસ્થ્ય બાબતે ધીરે ધીરે ઢીલા પડતા હતા, કઈક કઈક તકલીફ અનુભવતા હતા. ત્યારે તેમની તબિયત ઠીક હોય ત્યારે તેની બિલકુલ આપણે પરવાર કરતા નથી. એટલે કે આપણું સ્વાસ્થ્ય આપણને સાથ આપે ત્યારે આપણને તેની કદર નથી હોતી, પણ જ્યારે તે તબિયત બગડે છે ત્યારે એનું મહત્વ સમજાય અને તે ધીરે ધીરે વધારે બગડવા લાગે છે. અહીંયા અમૃતાજી જે એક વાત કહી છે એ મિનલ આપણે શ્રોતા મિત્રોને કહીએ. અમૃતાજી કહે છે કે તેઓ હંમેશા એક એવી વ્યક્તિની શોધમાં હતી કે જેના તેમનાથી મોટી હોય, એકદમ, જેની મદદથી તેઓ પોતાના મનના ઉભરાને વ્યક્ત કરી શકે, અને એવી વ્યક્તિ એમને મળી ઇમરોઝથી. હાજી, એ વાત એમણે ખૂબ સરસ કહી કે આજ સુધી જે હું વ્યક્તિ ગોતતી હતી એ જ વ્યક્તિ એટલે ઇમરોઝજી. જી મિત્રો, કેટલો સરસ અહીં અહોભાવ રજૂ થયો કે એક જેમાં સાત્વિક પ્રેમ છલકાય છે, દેખાય છે. બીજું કે તેઓ પ્યારને પણ બે રીતે સમજાવે છે, એક એમ કે છે કે આસમાન જેવો અને બીજો માથા ઉપરની છત જેવો. અચ્છા, એમ કહે છે કે પહેલો પ્યાર આસમાન જેવો હોય કે જેમાં આપણને બધું સારું સારું જ દેખાય છે. જી જી, અને સ્ત્રી બંનેને શોધતી હોય આસમાન અને છત, પણ છેવટે એ છત આસમાનમાં જ ખુલતી હોય છે. પરંતુ નસીબ અને પરિસ્થિતિ આપણને છત સામે રાખીને જ સંતોષ આપતી હોય અને એને પસંદ કરવા માટે મજબૂર કરતી હોય છે. કેટલી સરળ અને સરસ રજૂઆત અને આપણને સમજ આપી, રાઈટ. એટલે જ કહેવાય છે ને કે પહેલો પ્રેમ કદી ભૂલી ન શકાય. બરોબર છે. હવે તેમના મધુર પ્રેમની વાત આપણે આગળ કરીએ તો એક દિવસ અમૃતાજીએ ઇમરોઝજીને કહ્યું કે તમે જુવાન છો, તમે ક્યાંક વસી જાઓ. હાજી, હા, અને પોતાના રસ્તે જાઓ. હાજી, મારો શું ભરોસો, હું કેટલા દિવસ રહું, ન પણ રહું. ત્યારે ઇમરોઝજીનો જે ઉત્તર છે, હાજી, કે તમારા વગર જીવવું એ મરવા બરાબર છે અને હું મરવા નથી ઇચ્છતો. એટલે મિનલ, આવા તો ઘણા બધા ઉદાહરણ આપણને આ પુસ્તકમાં મળે છે, ખૂબ જ મળે છે, જેમાં બંનેનો એકબીજા પ્રત્યેનો નિસ્વાર્થ પ્રેમ જોઈ શકાય છે. આ ઉપરાંત એક વખત અમૃતાજીએ એવું પણ કહ્યું કે તમે પહેલા દુનિયા ફરી આવો પછી મારી પાસે આવો. તો ઇમરોઝજી ખૂબ સરસ જવાબ આપ્યો અને કહ્યું, ઘરના ત્રણ ઓરડામાં એ ફરીને આવ્યા અને કહ્યું કે હું દુનિયા ફરીને પાછો પણ આવી ગયો. વાહ વાહ, હવે કહો. તો અમૃતાજીએ હસતા હસતા કહ્યું, આનું મારે શું કરવું. અદ્ભુત. એટલે કે ઇમરોઝજીની સાથે રહ્યા પહેલા અમૃતાજી એક જ્યોતિષીને મળ્યા, એ પ્રસંગ પણ આપણે. હાજી હાજી, એમણે સીધો જ સવાલ પૂછ્યો કે આ સંબંધ થશે કે નહીં. જ્યોતિષીએ કહ્યું કે 2.5 કલાકનો જ આ સંબંધ છે. હાજી, ત્યારે ગુસ્સામાં અમૃતાજીએ કહ્યું કે ના બની શકે. તો જ્યોતિષીએ ફરી હિસાબ લગાવ્યો અને કહ્યું 2.5 દિવસ કે 2.5 વર્ષ હોય શકે છે. હોય શકે છે, પણ અમૃતાજીએ કહ્યું કે જો 2.5 વર્ષ હોય તો હું તમને અને 2 જન્મ હજુ પણ બાકી છે. એટલે આ જે આ માનસિક જે આપણે કહીએ કે એમની જે માનસિકતા છે, જે તર્ક છે, આપણને ક્યાંય જોવા ન મળે. મિનલ, રાઈટ રાઈટ. અને ઇમરોઝજીને ઘડિયાળ ભેગા કરવાનો ખૂબ શોખ. બરોબર. તેમાં તેઓ ડાયલ બદલે આંકડાની જગ્યાએ કાં તો શાયરીઓના શેર, ઉમેરીઓના શેર ઉમેરે. અને ઇમરોઝે ભગવાન ગણેશનું એક પેઇન્ટિંગ બનાવ્યું જેમાં તેઓ બાંસુરી વગાડી રહ્યા છે.
તો આ અમૃતાજીના પુસ્તકમાં છપાયું ત્યારે તેઓ ખૂબ ખુશ થયા અને તેઓએ ઇમરોઝને કહેતા કે તમે હંમેશા એક લોકગીત બનવા ઈચ્છતા હતા, લોકોને તમારું પણ ખબર નહોતું, છતાં તેઓએ પેઇન્ટિંગ ભગવાનના મંદિરમાં પહોંચાડી દીધું. બરોબર. એટલે કે બે ઇન્સાન જ્યારે એકબીજાને પ્યાર કરતા હોય ત્યારે કદાચ તેમણે વાત કરવાની જરૂર નથી, પરંતુ એકબીજાના ચહેરા વાંચીને બધે બધું કહી દે. તે જ ઇમરોઝજીના શબ્દમાં સાંભળી ભળીએ જી કે ક્યારેક ક્યારેક ખૂબસૂરત વિચાર ખૂબસૂરત શરીર પણ ધારણ કરી લેતું હોય છે. વાહ. તો મિનલ, તમે આજે લેખકની વાત, અનુવાદકર્તાની અને એ બંનેના પ્રેમભર્યા પાત્રોનો ખૂબ ખૂબ સરસ રીતે તમે વાત અમારી સુધી પહોંચાડી. હા જી. એક ગહન વાત પણ બહુ સરળ રીતે પહોંચાડી. હા જી. તો મિનલ, એક સરસ પુસ્તકની વાત અમારા સુધી પહોંચાડવા માટે શ્રોતા મિત્રો વતી આપનો ખૂબ આભાર. હા જી. અને આપણે આ વાતને અહીંયા પૂર્ણ કરીએ તે પહેલા આપણે એટલું જરૂર કહેશું કે દરેક મિત્ર કદાચ મહિનામાં બે પુસ્તક વાંચશે તો આપણા મનના વિચારો ખૂબ શુદ્ધ થશે. એકદમ સાચું. મિનલ, ફરીવાર ખૂબ ખૂબ આભાર. હા જી, આભાર.